विद्यार्थी मित्रों ऑनलाइन एज्युकेशन ની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે આ વિડિયોની અંદર 11 કોમર્સની અંદર જે અર્થશાસ્ત્રમાં ત્રીજું ચેપ્ટર જે આપણે આગળ એનો અભ્યાસ છે એ કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન છે આપે। આપણો બીજો પ્રશ્ન છે માંગના નિયમને અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજાવો। જેમ આપણે આગળના પ્રશ્નની અંદર આગળના વિડીયોમાં આપણે જોયું કે માંગ અને માંગને અસર કરતા પરિબળો, તો આ પ્રશ્નના જવાબની અંદર આપણે અહીંયા સમજશું કે માંગનો નિયમ કે માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે અને એના કારણે કેવા ફેરફાર છે એ આવે છે, જે આપણે માંગના નિયમ તરીકે ઓળખાય છે અને એને આપણે આકૃતિ અને અનુસૂચિની મદદથી આપણે સમજીશું। તો વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના સંબંધની સમજૂતી આપતા નિયમને માંગના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે અહીંયા એવો પ્રશ્ન હોય કે માંગનો નિયમ એટલે શું, તો વિદ્યાર્થી મિત્રો તમારે આટલું લખવાનું છે કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના સંબંધની જે સમજૂતી આપે છે એ નિયમને માંગના નિયમ તરીકે ઓળખાવી શકાય। ત્યારબાદ જેમાં વસ્તુની કિંમતમાં થતો ફેરફાર અને કારણ અને વસ્તુની માંગમાં થતો ફેરફાર એ અસર છે। એટલે કે અહીંયા કિંમતના કારણે જે વસ્તુની માંગમાં ફેરફાર થાય છે એને એની માંગની અસર તરીકે ઓળખવામાં આવે છે। તો આ નિયમ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે રજૂ કર્યો છે। એટલે કે આ નિયમની માંગના નિયમની સમજૂતી આપતો નિયમ એ આલ્ફ્રેડ માર્શલ નામના અર્થશાસ્ત્રીએ રજૂ કરેલો છે। જો અન્ય પરિબળો એટલે કેવા પરિબળો, કિંમત સિવાયના પરિબળો, જે આપણે ગ્રાહકોની રુચિ, ટેવ, પસંદ નાપસંદ, ગ્રાહકોની આવક, ત્યારબાદ અવેજ વસ્તુઓ, બરાબર, તો એવી જે અન્ય પરિબળો છે એને માંગના નિયમ સમજવામાં એ સ્થિર ધારી લેવામાં આવે છે। અહીંયા માત્ર ને માત્ર શું અહીંયા ધ્યાને લેવામાં આવે છે, વસ્તુની કિંમત, કે વસ્તુની કિંમતમાં જે ફેરફાર આવે છે એ ફેરફારને ધ્યાને રાખીને આલ્ફ્રેડ માર્શલે માંગનો નિયમ છે એ સમજાવ્યો છે। તો અહીંયા વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે, જ્યારે વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગનું સંકોચન થાય છે। તો આમ વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે રહેલો છે, એટલે કે વિરોધી સંબંધ રહેલો છે। એટલે અહીંયા આલ્ફ્રેડ માર્શલ જણાવે છે આ નિયમ સમજાવતા કે માંગના જે અસર કરતા અન્ય પરિબળો છે, કિંમત સિવાયના પરિબળો છે, એને આ નિયમ સમજવા માટે થઈને સ્થિર ધારી લેવામાં આવે છે, એટલે કે યથાવત સ્થિર ધારવામાં આવે છે। અને અહીંયા માત્ર કિંમતમાં જે ફેરફાર થાય છે એ ફેરફારને અહીંયા માંગના નિયમમાં છે એ સમજાવવામાં આવે છે। તો અહીંયા વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગમાં જે વિસ્તરણ થાય છે, જે ફેરફાર થાય છે એમાં વિસ્તરણ થાય છે, જ્યારે વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગનું સંકોચન થાય છે। આમ વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચે એ વ્યસ્ત સંબંધ છે, વિરોધી સંબંધ છે એ રહેલો છે। હવે આપણે વાત કરીએ માંગના નિયમની ધારણાઓ। એટલે કે આલ્ફ્રેડ માર્શલ એવું કહે છે કે માંગનો નિયમ સમજતા પહેલાં એ માંગના જે અમુક નિયમની ધારણાઓ છે, એટલે કે અમુક બાબતો છે એ ધારવામાં આવે છે। તો વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ દર્શાવતો નિયમ કેટલીક ધારણાઓ ઉપર રચવામાં આવે છે। એટલે કે આ જે માંગ અને કિંમત વચ્ચેનો જે વ્યસ્ત સંબંધ છે, તો એ વ્યસ્ત સંબંધ સમજવા માટે થઈને આલ્ફ્રેડ માર્શલ એવું કહે છે કે અમુક નિયમની ધારણાઓ છે એ ધારવામાં આવે છે। તો માંગના નિયમમાં કિંમત સિવાયના પરિબળોને સ્થિર ધારવામાં આવે છે, જેમ કે અન્ય પરિબળોમાં જોઈએ તો આપણે ગ્રાહકોની રુચિ, ટેવ, પસંદ નાપસંદ, બરાબર, ત્યારબાદ ગ્રાહકોની આવક, ત્યારબાદ જે અવેજી અસર છે, બરાબર, ત્યારબાદ જે વસ્તીનું પ્રમાણ છે, વયજૂથનું પ્રમાણ છે, તો આ દરેક બાબતોને એટલે કે અહીંયા કિંમત સિવાયના અન્ય પરિબળોને સ્થિર ધારવાની વાત છે એ આલ્ફ્રેડ માર્શલે કરેલી છે કે ધારવામાં આવે છે, ધારણાઓ છે, બરોબર. હવે આપણે વાત કરીએ માંગની અનુસૂચિની કે અહીંયા કોઈ એક ગ્રાહક કોઈ એક ચોક્કસ સમયે જુદી જુદી કિંમતે વસ્તુના કેટલા એકમો ખરીદવાની તૈયારી કરે છે એનું અહીંયા આપણને એક કાલ્પનિક ઉદાહરણ છે એ આપેલું છે. ભાઈ એક ગ્રાહક છે, વ્યક્તિ છે, એ અલગ અલગ કિંમતે અલગ અલગ માંગ છે, એના માંગના એકમો છે એ દર્શાવે છે, જેનું આપણે અહીંયા કાલ્પનિક ઉદાહરણ છે એ લીધેલું છે. તો અહીંયા અનુસૂચિમાં ધ્યાન આપજો કે દૂધની કિંમત રૂપિયામાં આપેલી છે અને દૂધની માંગ લીટરમાં આપેલી છે. જ્યારે દૂધની કિંમત છે એ પ્રતિ લીટર 50 રૂપિયા હોય છે, ત્યારે એની માંગ છે 1 લીટરની રહેલી છે ગ્રાહકની, કારણ કે જે તે એની કિંમત છે એમાં ફેરફાર થતાં એના માંગમાં છે ફેરફાર આવે છે. હવે 50 રૂપિયાથી 10 રૂપિયા ઘટીને 40 રૂપિયા થાય છે, ત્યારે દૂધની માંગ છે કેટલી કરશે? 2 લીટર કરશે. એવી જ રીતે 30 રૂપિયા જ્યારે દૂધની પ્રતિ લીટર કિંમત થાય છે, ત્યારે એ દૂધની માંગ છે એ 3 લીટર કરે છે. હવે 20 રૂપિયા ઘટીને થશે, ત્યારે એ દૂધની માંગ છે એ 4 લીટર છે એ કર્યા છે. અને એવી જ રીતના અહીંયા 10 રૂપિયા પ્રતિ લીટર ભાવ થાય છે, ત્યારે એ ગ્રાહક એ દૂધની માંગ 5 લીટરની કરે છે. તો અહીંયા અનુસૂચિ પરથી જ આપણને ખ્યાલ આવશે કે જેમ જેમ દૂધની કિંમતના ભાવ છે એ ઘટતા જાય છે પ્રતિ લીટરે, ત્યારે એ દૂધના લીટરની માંગ છે એના પ્રમાણમાં પણ અહીંયા વધારો છે એ કરે છે. જ્યારે નીચેથી ઉપર તરફ આપણે જઈશું કે ભાઈ 10 રૂપિયા છે ત્યારે 5 લીટરની માંગ છે, 20 રૂપિયા થશે ત્યારે 4 એકમની માંગ છે, 30 રૂપિયા ભાવ થશે ત્યારે 3 લીટરની માંગ કરશે, 40 રૂપિયા ભાવ થશે ત્યારે 2 લીટરની માંગ કરશે અને 50 રૂપિયા કિંમત થશે ત્યારે 1 લીટરની માંગ કરે છે. કારણ કે અહીંયા જ્યારે પણ ચીજ વસ્તુઓની કિંમતના ભાવ વધારે હોય ત્યારે ગ્રાહકની ખરીદી શક્તિ છે એ ઘટે છે, કારણ કે એને વધુને વધુ એકમો પાછળ એ ખર્ચ છે એ કરવો પડે છે. તેથી અહીંયા કાલ્પનિક અનુસૂચિ પરથી જ આપણને ખ્યાલ આવે છે કે કિંમત વધતા માંગ ઘટે છે અને કિંમત ઘટતા માંગ છે એ વધે છે. હવે આપણે એને આકૃતિ દ્વારા છે એ સમજીએ કે અહીંયા આપણે આકૃતિ છે એ રજૂ કરેલી છે કે OX ધરી ઉપર દૂધની માંગ લીટરમાં છે એ દર્શાવેલી છે અને OY ધરી ઉપર એ દૂધની કિંમત દર્શાવવામાં આવેલી છે. તો વાત કરીએ આપણે જ્યારે દૂધની કિંમત છે એ 10 રૂપિયા છે, ત્યારે એની માંગનું પ્રમાણ છે કેટલું છે? 5 લીટરનું રહેલું છે. એવી જ રીતના ભાવ જ્યારે પ્રતિ લીટર ભાવ છે 20 રૂપિયા થાય છે, ત્યારે ગ્રાહક છે એ 4 લીટરની માંગ કરે છે. 30 રૂપિયા થાય છે ત્યારે 3 લીટરની માંગ કરે છે અને 40 રૂપિયા ભાવ થાય છે પ્રતિ લીટર દૂધનો, ત્યારે એ 2 લીટરની દૂધની માંગ કરે છે. અને 50 રૂપિયા ભાવ પ્રતિ લીટર હોય ત્યારે 1 લીટર એ દૂધની માંગ કરે છે. એટલે કે અહીંયા આકૃતિ અને અનુસૂચિ પરથી આપણને ખ્યાલ આવે છે કે કિંમત જેમ જેમ વધતી જાય છે એમ એમ ગ્રાહકની માંગ છે એ ઘટતી જાય છે, કારણ કે અહીંયા ગ્રાહકની ખરીદી શક્તિ છે એ ઘટવા લાગે છે. તો અહીંયા DD આપણને એ માંગ રેખા છે એ દર્શાવે છે. જેમાં ABCDE એ જે તે સમયે ગ્રાહક જે તે કિંમતે જે તે ચીજ વસ્તુઓના કેટલા એકમો છે એ ખરીદે છે એ અહીંયા દર્શાવવામાં આવેલું છે. તો અહીંયા DD માંગ રેખા પરથી આપણને ખ્યાલ આવે છે કે માંગ રેખા છે એ ડાબી બાજુ ઉપરથી નીચે તરફ છે એ ઢળે છે, એટલે કે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ છે એ DD માંગ રેખા છે એ ગતિ કરે છે. તેથી માંગ રેખાનો ઢાળ છે એ કેવો છે? ઋણ ઢાળ છે. કેવો છે? ઋણ ઢાળ. તેથી અહીંયા જે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ગતિ કરે છે, એટલે કે આકૃતિમાં DD માંગ રેખા છે એ ઋણ ઢાળ ધરાવે છે. અને એ જેમ જેમ એ વસ્તુની કે જે તે ચીજ વસ્તુની અહીંયા આપણે દૂધના એકમો લઈ જાય પ્રતિ લિટરે તો દૂધના પ્રતિ લિટરે ભાવની જે તે કિંમતમાં વધારો થાય છે એમ એમ ગ્રાહક જે તે ચીજ વસ્તુની માંગમાં ઘટાડો લાવે છે। तो आ अनुसूची ने आकृति पर आपने ख्याल आवशे के अहींया अन्य परिबळो छे ए स्थिर धारवामां आवे छे अने किंमत छे किंमतमां जे फेरफारो आवे छे वधारो घटाडो थाय छे किंमतमां अने एना आधारे मांगमां विस्तरण अने संकोचन छे आपने जोवा मळे छे। तो આવી રીતના વિદ્યાર્થી મિત્રો માંગના નિયમની અનુસૂચિ અને આકૃતિ દ્વારા આપણે જે સમજૂતી મેળવેલી છે તો એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે માંગ અને કિંમત વચ્ચે એ વ્યસ્ત સંબંધ રહેલો છે અને માંગ રેખાનો ઢાળ છે એ ઋણ ઢાળ છે એ ધરાવે છે। તો અહીંયા જે તે માંગ કિંમતને અસરને કારણે એ ફેરફારો છે થતા જોવા મળે છે કે ગ્રાહકો કેવે સમયે કઈ કઈ ચીજવસ્તુઓની માંગમાં ફેરફાર લાવે છે તો કે એની કિંમતમાં ફેરફાર આવશે ત્યારે એના માંગમાં પણ ફેરફારો આવે છે। તો આવી રીતના આલ્ફ્રેડ માર્શલે અહીંયા માંગના નિયમ સમજાવવા માટે થઈને અન્ય પરિબળો જે છે કિંમત સિવાયના ગ્રાહકોની રુચિ ટેવ પસંદ નાપસંદ ગ્રાહકોની આવક અવેજી વસ્તુઓ પૂરક વસ્તુઓ ત્યારબાદ વસ્તી છે વસ્તીનું પ્રમાણ છે વસ્તીનું વય જૂથ છે એ પરિબળોને અહીંયા સ્થિર ધારવામાં આવે છે એમાં કોઈ ફેરફાર થતો નથી એવું આલ્ફ્રેડ માર્શલ જે જણાવે છે માંગનો નિયમ સમજાવતા પહેલાં। અને અહીંયા કિંમતમાં જે માત્ર ફેરફાર થાય છે એના આધારે માંગનો નિયમ છે એ તારવવામાં આવેલો છે। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન જવાબનો તમારે ફેરબુકની અંદર જવાબ લખવાનો છે આકૃતિ સહિત અને એનું વિશ્લેષણ જે રજૂ કરવાનું છે અને ઘરે બેઠા એની તૈયારી છે તમારે કરવાની। આજે આપણે 11 કોમર્સની અંદર ત્રીજા ચેપ્ટરમાં જે માંગ ચેપ્ટરનું નામ છે તો એની અંદર આપણે ત્રીજા પ્રશ્નનો છે આપણે અહીંયા સમજૂતી મેળવશું જે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપે કે માંગના નિયમના અપવાદો સમજાવો। આપણો પ્રશ્ન એવો છે આગળ આપણે જોયું માંગના નિયમ આકૃતિ અને અનુસૂચિ દ્વારા છે આપણે એની સમજૂતી મેળવેલી પણ અમુક અર્થશાસ્ત્રીઓ દ્વારા વ્યક્તિઓ દ્વારા તજજ્ઞો દ્વારા એ માંગના નિયમના અપવાદો પણ આપેલા છે। ભાઈ માંગના નિયમમાં આપણે જોયું હતું કે કિંમત વધે છે તો એવે સમયે માંગ ઘટે છે અને કિંમત ઘટે છે તો માંગ વધે છે પણ અમુક આ નિયમના અપવાદો રહેલા છે કે જ્યાં કિંમત અને માંગમાં કોઈ ફેરફાર પડતો નથી કિંમત ગમે તેટલી વધે તોય માંગ છે એ વધવા પામતી હોય છે અને કિંમત ઘટે છતાં પણ માંગ છે એ ઘટવા પામતી નથી કે વધવા પામતી નથી। તો એવા અહીંયા માંગના નિયમના અપવાદો છે એ આપવામાં આવેલા છે કે માંગના નિયમની ધારણાઓ પરિપૂર્ણ થવા છતાં કેટલીક બાબતોમાં અપવાદો છે સમસ્યાઓ છે જોવા મળે છે કે જ્યાં માંગનો નિયમ છે એ કામ આવતો નથી જેમાં માંગના નિયમથી વિરુદ્ધ દિશામાં ફેરફારો નોંધાવે છે જેને માંગના નિયમના અપવાદો કહેવામાં આવે છે। આગળ જોયું આપણે ભાઈ કિંમતમાં ફેરફાર થાય તો એવા સમયે માંગમાં જે ફેરફાર જોવા મળે છે કે કિંમત વધે તો માંગ ઘટે છે અને કિંમત ઘટે તો માંગ વધે છે। ત્યારબાદ કિંમત સિવાયના અન્ય પરિબળો પણ આપણે જોયા અસર કરતા કે ભાઈ ગ્રાહકોની રુચિ ટેવ પસંદ નાપસંદ આવક અવેજી વસ્તુઓ વસ્તીનું પ્રમાણ એ જે તે માંગના અસર કરતા પરિબળો છે પણ અહીંયા એવું કીધું છે કે ભાઈ માંગના નિયમથી વિરુદ્ધ દિશામાં ફેરફારો નોંધવામાં આવે છે જેને માંગના નિયમના અપવાદો તરીકે ઓળખાવી શકાય। એટલે કે વસ્તુની કિંમત ઘટવા છતાં માંગ વધવાને બદલે ઘટે છે અથવા તો વસ્તુની કિંમત વધવા છતાં માંગ ઘટવાને બદલે વધે છે તેથી એવું કહી શકાય કે ભાઈ માંગનો નિયમ છે અહીંયા કામ આવતો નથી એટલે કે માંગનો નિયમ લાગુ પડતો નથી તેને અહીંયા અપવાદ તરીકે આપણે ઓળખીએ છીએ। કિંમત ઘટે છે છતાં માંગ વધવાને બદલે ઘટતી જાય છે અને અહીંયા જોયું કે વસ્તુની કિંમત વધવા છતાં માંગ ઘટવાને બદલે વધતી જાય છે કિંમત વધે છે એની સાથે સાથે માંગ પણ વધે છે કિંમત ઘટતી હોય તો એવા સમયે માંગ વધતી નથી પણ ઘટવા પામે છે। તો એવા અહીંયા અપવાદો છે માંગના નિયમના આપવામાં આવેલા છે જેને આપણે અહીંયા ચર્ચા કરીશું। तो સૌથી પહેલું છે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ કે જ્યાં માંગનો નિયમ છે કામ આવતો નથી, જે ઉપયોગિતા મૂલ્ય છે ઓછું હોય પણ પ્રતિષ્ઠા મૂલ્ય વધારે હોય એવી ચીજ વસ્તુઓમાં માંગનો નિયમ છે એ કામ આવતો નથી. જેમ કે સોના ચાંદીના ઘરેણાં છે, મોંઘી કાર છે, મોંઘા મોબાઈલ છે વગેરે જેવી ખૂબ જ મોંઘી અને પ્રતિષ્ઠા ધરાવતી વસ્તુઓની બાબતમાં માંગનો નિયમ છે એ કામ આવતો નથી કે સાચો પડતો નથી, કે આ પ્રકારની વસ્તુઓ વ્યક્તિની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. એનો ઉપયોગિતા ઓછી છે પણ પ્રતિષ્ઠામાં વધારો કરે છે. ભાઈ આ વ્યક્તિએ મોંઘો મોબાઈલ લીધો, મોંઘી કાર લીધી, મોંઘા બંગલા લીધા, તો એની પ્રતિષ્ઠામાં છે એ વ્યક્તિની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. કે ધનવાન વર્ગના લોકો વસ્તુની કિંમત જેમ ઊંચી જાય તેમ તે વધુને વધુ એવી ચીજ વસ્તુઓની ખરીદી છે એ કરે છે. અહીંયા ધનવાન વ્યક્તિઓ છે તો એની આવકનું પ્રમાણ જે વધારે છે, તેથી ધનવાન વ્યક્તિઓ એવી ચીજ વસ્તુઓની માંગ વધારે છે કે જેની કિંમત સતત વધતી રહેતી હોય, કે સતત કિંમત વધતી હોય, મોંઘી ચીજ વસ્તુઓ હોય તો એની માંગ ધનવાન વર્ગના લોકો છે એ વધારે કરે છે, કારણ કે એ વસ્તુમાં પ્રતિષ્ઠા મૂલ્ય વધારે છે તેવું એ ધનવાન વ્યક્તિઓ માને છે. તેથી અહીંયા માંગનો નિયમ કામ આવતો નથી. ભાઈ કિંમત ઊંચી છે એવી જ ચીજ વસ્તુઓની માંગ ધનવાન વર્ગના લોકો છે એ કરે છે, જ્યારે માંગના નિયમમાં શું હતું, કિંમત વધે તો એની માંગ ઘટે છે અને કિંમત ઘટે તો માંગ વધે છે. તો અહીંયા ધનવાન વર્ગના લોકો છે જે તે ચીજ વસ્તુઓ છે મોંઘી, તો એવી ચીજ વસ્તુની કિંમતમાં ઘટાડો થશે તો માંગમાં ઘટાડો કરશે. તો અહીંયા માંગનો નિયમ છે એ વિરુદ્ધ દિશામાં અસર કરે છે. તેથી અહીંયા માંગનો નિયમ છે એ કામ આવતો નથી. બીજી બાબત છે અત્યંત સસ્તી વસ્તુઓ, જેવી કે મીઠું, દીવાસળી, ટાંકણી, સમાચાર પત્રો, બરોબર. તો એવી ચીજવસ્તુઓ પાછળ ગ્રાહક એની કિંમત વધે ઘટે કે શૂન્ય થાય તો એની માંગમાં ફેરફાર લાવતા નથી. તેથી અહીંયા માંગનો નિયમ છે અત્યંત સસ્તી વસ્તુમાં કામ આવતો નથી. જેમ કે મીઠું છે ભાઈ, એની કિંમત ઘટી જાય તો એવે સમયે આપણે મીઠાની જે માંગ છે એ વધારતા નથી. ભાઈ આપણે જેટલું ખાવા પીવામાં મીઠું જોઈએ એટલું જ મીઠાનો ઉપયોગ છે આપણે કરીએ છીએ. ભાઈ એની કિંમત ઘટી જાય તો આપણે વધારે મીઠું ખાતા નથી. ત્યારબાદ એની કિંમત વધી જાય તો એવા સમયે પણ આપણે મીઠા વગરનું ખાવાનું છે એ ખાતા નથી. ભાઈ જોઈએ એટલું મીઠું તો આપણે એનો ઉપયોગ છે એ કરીએ છીએ. તેથી મીઠું છે, દીવાસળી છે, ટાંકણી છે, સમાચાર પત્રો છે, એની કિંમતમાં ફેરફાર થવા છતાં આપણે એની માંગમાં ફેરફાર લાવતા નથી. તો અહીંયા માંગનો નિયમ છે એ કામ આવતો નથી. ત્રીજી બાબત છે હલકા પ્રકારની વસ્તુઓ, નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ જેને કહેવામાં આવે છે. ભાઈ એની ગુણવત્તા છે હલકી હોય તો એવી ચીજ વસ્તુઓમાં પણ માંગનો નિયમ છે એ અસર કરતો નથી. કે આ પ્રકારની વસ્તુના સંદર્ભ દર્શાવતો ખ્યાલ સર રોબર્ટ ગિફન નામના અર્થશાસ્ત્રીએ આપેલો છે. એટલે કે અહીંયા હલકા પ્રકારની વસ્તુઓ એ માંગના નિયમમાં એ અપવાદરૂપ છે એવું અહીંયા સર રોબર્ટ ગિફન નામના અર્થશાસ્ત્રીએ દર્શાવેલું છે. તેથી આ ખ્યાલ એમને વિકસાવ્યો હોવાથી હલકા પ્રકારની વસ્તુઓને કેવી વસ્તુઓ ગણાવે છે, ગિફન વસ્તુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે અહીંયા શોર્ટ ક્વેશ્ચનમાં છે તમારે એની નોંધ છે એ કરવી. ભાઈ હલકા પ્રકારની વસ્તુઓને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો કે ગિફન પ્રકારની વસ્તુ તરીકે. અથવા તો હલકા પ્રકારની વસ્તુ કે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુનો ખ્યાલ છે એ કોને વિકસાવ્યો છે, તો કે સર રોબર્ટ ગિફન નામના અર્થશાસ્ત્રીએ કે વ્યક્તિએ વિકસાવેલો છે. દાખલા તરીકે શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી જેવી ઉતરતી કક્ષાની વસ્તુને હલકા પ્રકારની વસ્તુ કહેવામાં આવે છે. જેમ કે જે શુદ્ધ ઘી છે તો એની સરખામણીએ વનસ્પતિ ઘી છે એ સસ્તું છે, નીચી ગુણવત્તાવાળું છે, હલકા પ્રકારનું છે. પણ જો અહીંયા શુદ્ધ ઘીની કિંમતમાં ઘટાડો આવશે તો એ વનસ્પતિ ઘીની માંગ છે એ ગ્રાહકો દ્વારા કરવામાં આવતી नहीं शुद्ध घी पसंद करे। अहींया मांगनो नियम है ये हल्का प्रकार की वस्तु के निम्न गुणवत्तावाड़ी वस्तुओं में मांगनो नियम है ये काम आवतो नहीं। एवी ज रीतना अँ जुआर है एनी सामे घऊँ है भाई जुआर की किंमत है ये ओछी है घऊँ की किंमत वधारे है पण अहींया घऊँ की किंमत है घटी जाए तो एवे समय ग्राहकों जुआर की मांग है ये करता नहीं त्यारे घऊँ की मांग है ये करे। तो एवे समये अहींया मांगनो नियम है हल्का प्रकार की के हल्का निम्न गुणवत्तावाड़ी के टिफन वस्तुओं में मांगनो नियम है काम आवतो नहीं। चौथो अपवाद है ग्राहकों की पसंदगी। अँ ग्राहकों की पसंदगी के चॉइस कोई एक ज वस्तु पर अडग हो तो एवे समय अन्य चीज वस्तु के ए चीज वस्तु में फेरफार थाय तो एनी मांग में फेरफार ग्राहकों लावता नहीं। कि ग्राहक ज्यारे कोई एक चौक्कस प्रकार की वस्तुओं माटे पोतानी धारणाओं बांधी ले छे त्यारे तेवा ग्राहकोना वलणों ने कारणे ते वस्तुओं की किंमत वधती होवा छतां एनी मांग घटाड़ता नहीं। जेम के कोई चौक्कस प्रकार की खावा पीवानी चीज वस्तुओं है ठंडा पीणा है तो ग्राहकों ने पसंद होय बराबर चौक्कस प्रकार की एनी धारणा होय के आपणे आ चीज वस्तु वगर से चाले एम नहीं भले एनी किंमत में वधारो थाय घटाड़ो थाय के कोई पण फेरफार आवे तो ये वस्तुनी जे ग्राहकों की मांग है पसंद है ये बदलाती नहीं। तो एवे समये पण ग्राहकों ने आ मांगनो नियम है ग्राहकों की पसंदगी में ए नियम है काम आवतो नहीं। मानो कोई व्यक्ति ने चौक्कस प्रकार की आइसक्रीम वेरायटी खावानी टेव होय के पसंद होय तो अन्य कोई आइसक्रीम की वेरायटी में फेरफार आए किंमत में तो ये अन्य कोई चीज वस्तु के अन्य कोई आइसक्रीम है लेतो नहीं। मात्र ने मात्र एज एनी जे पसंदगी है एनी जे चॉइस है एनु जे फेवरेट है एज चीज वस्तुओं उपभोग ते करतो होय छे भले एनी किंमत वधे घटे बराबर। तो एवे समय आ मांगनो नियम है ये काम आवतो नहीं। जेम के आपणे कोई चौक्कस प्रकारना साबु है कॉस्मेटिक है बराबर त्यारबाद चौक्कस कंपनीना बूट है सूप पट्टा है बराबर तो एनो ज आपणे उपभोग करता होय भले एनी किंमत वधारे होय छतां पण एनी मांग आपणे घटाड़ता नहीं। एवी रीतना टूथपेस्ट है बराबर भाई आपणे कोलगेट सिवाय आपणे कोई बीजी टूथपेस्ट है एनो उपयोग करता न होय तो एवे समय भले कोलगेटनी किंमत वधे के घटे के अन्य जे कंपनी टूथपेस्टो है तो एनी किंमत में फेरफार थाय छतां पण आपणे कोलगेटनी ज मांग है ये करीए छीए। तो अहींया ग्राहकों की पसंद होय एनी चॉइस होय तो एवे समये अहींया मांगनो नियम है ये काम आवतो नथी अने मांगनो अहींया अपवाद है ये जोवा मळे छे। तो आई रीतना विद्यार्थी मित्रों ए मांगना नियमना अपवादों रहेला छे कि ज्यां मांगनो नियम छे काम आवतो नथी। तो विद्यार्थी मित्रों आ प्रश्नना जवाबनो तमारे घरे बैठा तैयारी करवानी छे अने फेरबुकनी अंदर जवाब साथे तमारे लखवानुं छे। अस्तु।